9 જૂન બિરસા મુંડાની પુણ્યતિથિ. આદિવાસી નાયક બિરસા મુંડાનું નિધન 9 જૂન 1900 રોજ રાંચી ખાતે થયું હતું. બિરસા મુંડા એક ભારતીય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ધાર્મિક નેતા અને લોકનાયક હતા. જેઓ મુંડા જાતિના હતા. તેમણે બ્રિટિશ રાજ દરમિયાન 19મી સદીના અંતમાં બંગાળ પ્રેસિડેન્સી એટલે કે હાલનું ઝારખંડમાં ઉદભવેલી આદિવાસી ધાર્મિક સહસ્ત્રબદી ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેમના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ બંગાળ પ્રેસિડેન્સી એટલે કે હાલનું ઝારખંડના અલીહાતુ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સગુના મુંડા અને માતાનું નામ કર્મી હતું. તેમના ગુરુનું નામ સ્વામી આનંદ પાંડે હતું. તેમણે 4 મે 1895ના રોજ બ્રિટિશરો અને સ્થાનિક શોષણખોર વર્ગ દ્વારા આદિવાસીઓ ઉપર થતા બેસુમાર શોષણ અને અન્યાય વિરુદ્ધ શરૂઆત કરી હતી. આ આંદોલનની સફળતા બાદ તેમને ભગવાન, ધરતી અબ્બા, ધરતી બાબા જેવી નામની ઉપાધિ મળી હતી. બિરસા મુંડા અને તેમના અનુયાયીઓ અંગ્રેજો અને તેમના સહકારોને ડીકુ અને સફેદ બકરા તરીકે ઓળખાવી તેમનો ખાત્મો કરવા તત્પર રહેતા હતા. પ્રસિદ્ધ લેખિકા મહેશ્વરી દેવી હિન્દીમાં જંગલ કે દાવેદાર નામનું પુસ્તક લખ્યું છે, જેમાં બિરસા મુંડા અને આદિવાસીઓનું સંઘર્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના જીવન પર અનેક પુસ્તકો લખ્યા છે. તેમજ તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમની યાદમાં 15 નવેમ્બર 1988ના રોજ 60 પૈસાનું મૂલ્ય ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેમની સમાધિ ઝારખંડના રાંચી ખાતે આવેલી છે. તેમજ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોના સરકારોએ બિરસા મુંડાના નામે અનુસૂચિત જાતિ એટલે કે ST માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે. તેમના યોગદાન બદલ ઝારખંડના રાંચી એરપોર્ટનું નામ બિરસા મુંડા હવાઈ મથક નામ અપાયું છે. તેમજ ભારતીય સંસદમાં તેમની પ્રતિભા મૂકવામાં આવી છે તથા બિરસાના નામથી રાજકીય વિચારધારા અને રાજકીય પક્ષોનું ગઠન પણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા 4 ઓક્ટોબર 2014ના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં બિરસા મુંડા આદિવાસી જાતિ વિદ્યાલય એટલે કે બિરસા મુંડા ટ્રિબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. તેનું ઉદ્ઘાટન તાત્કાલિક રાજ્યકક્ષાના આદિજાતિના મંત્રી શબ્દશરણ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ઉલગુલાનની પ્રતિમા એટલે કે ઝારખંડમાં બિરસા મુંડાની 150 ફૂટ ઊંચી પ્રતિમા છે, જે પ્રદેશના ઘરોમાંથી એકત્રિત કરેલા પથ્થરોમાંથી બનાવવામાં આવેલ છે. તેમજ 2008માં બિરસા મુંડાના જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ ગાંધી સે પહેલે ગાંધી એટલે કે ગાંધી પહેલાના ગાંધી, તેમજ 2020માં ભગવાન બિરસા મુંડા નામની ટૂંકી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. વધુમાં કહું તો ભારત દેશની ભૂમિદળના મહત્ત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકો દ્વારા નારા લગાવવામાં આવે છે, જેમાં પ્રથમ બજરંગબલી કી જય અને ત્યાર પછી બિરસા મુંડા કી જય એમ નાદ કરતા હતા. જો માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ રહો. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.